હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ ઇંગ્લિશ ભણીશું તેમાં યુનિટ વનમાં આપણે આગળના પીરિયડમાં એક્ટિવિટી વન ટુ થ્રી ફોર ફાઇવ એટલા સુધી ભણી ગયા હવે એક્ટિવિટી સિક્સ એમાં શું છે કે જૂથમાં કામ કરો નીચે એ બી સી મતલબ એ બી અને અસી એની વાત કરી છે મારા વાક્યો વિશે વાર ગોઠવાયેલા નથી એટલે કે આડાવડા ગોઠવેલા છે કે અહીંયા કંઈક અલગ છે અહીંયા કંઈક અલગ છે એ બધા ગોઠવવાના છે તેમને વિષયવાર ગોઠવી ફરીથી લખો એટલે કે આપણે જે વાક્યો આડાવડા ગોઠવેલા છે એના વિષયવાર વ્યવસ્થિત ગોઠવવાના છે જેમ કે અહીંયા ગાર્ડન છે ગાર્ડન એટલે કે એમાં આપ્યું છે ગાર્ડન ગાર્ડન એટલે કે બગીચો તો બગીચાની વાત કરી છે અહીંયા બીમાં આપ્યું છે કિચન કિચન એટલે કે રસોડું તો રસોડાની વાત કરી છે અને નીચે છે કે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનનું વાત કરેલી છે તો ત્રણ એ બી સી ત્રણ અલગ અલગ આપે છે હવે એક એક વસ્તુ સમજીશું હવે ધીસ ઇઝ અ કિચન કિચન એટલે રસોડું હવે રસોડાનું તો અહીંયા હતું અહીંયા તો ગાર્ડનનું છે તો અહીંયા આ વાક્ય અહીંયા નહીં આવે અહીંયા કિચનમાં છે ધીસ ઇઝ અ કિચન તો એ કિચનમાં લખીશું પછી એ જ રીતે બીજું છે ધ ટ્રી આર સેડી એટલે કે વૃક્ષો છાંયડો આપે છે તો હવે એ ક્યાં આવશે ગાર્ડનમાં ગાર્ડન એટલે કે બગીચો બગીચામાં આવશે ને ઝાડ છોડ પાંદડા એ બધાની વાત કરી હોય એ બગીચામાં હોય તો એ બગીચામાં આવશે પછી એના પછી છે અ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ હવે ગેસ ક્યાં આવશે એ બગીચામાં નથી આવવાનું ગેસ સ્ટવ મતલબ ગેસ આપણો એ ગેસ ક્યાં હશે એ પ્લેટફોર્મ ઉપર છે એવું લખેલું છે તો એ ક્યાં હશે એ કિચનમાં હશે મતલબ રસોડામાં હશે એટલે રસોડામાં આવશે એ જ રીતે આગળનું છે ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ ગાર્ડ એટલે કે ચોકીદાર તો એ ચોકીદાર એ દરવાજા પાસે ઊભો છે હવે ગાર્ડ ક્યાં હશે એ રેલવે સ્ટેશને રેલવે સ્ટેશને હશે તો એ ક્યાં લખીશું આપણે રેલવે સ્ટેશનમાં લખીશું મતલબ એ રેલવે સ્ટેશનમાં રાખીશું મતલબ ગાર્ડનની ખબર પડી ગઈ પછી અહીંયા કિચનમાં આપેલું છે મતલબ અહીંયા ગાર્ડનમાંથી આ કિચનનું અહીંયા આવશે પછી આ ગાર્ડનનું અહીંયા જ રહેશે પછી ગેસ્ટ સ્ટવ એ પણ અહીં કિચનમાં આવશે પછી આ ગાર્ડવાળું રેલવે સ્ટેશનમાં આવશે બરાબર અલગ અલગ આપણે જે બધા અલગ ભેગા ભેગા આપેલા છે એના છૂટા પડે હવે બીજામાં છે ધીસ ઇઝ ઇજર રેલવે સ્ટેશન હવે રેલવે સ્ટેશનનું રેલવે સ્ટેશનમાં લખવાનું છે અહીંયા લખવાનું છે પછી ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ હવે ડાઇનિંગ ટેબલ ક્યાં હશે કિચનમાં હશે તો એ કિચનમાં જ રહેવા દઈશું ધ ફ્લાવર્સ આર બ્યુટિફુલ ફૂલો સુંદર છે તો ક્યાં હશે એ ગાર્ડનમાં આવશે ધ પેસેન્જર આર ઓન ધ પ્લેટફોર્મ હવે પેસેન્જર ક્યાં છે પ્લેટફોર્મ તો પ્લેટફોર્મ ક્યાં આવે રેલવે સ્ટેશનમાં તો એ રેલવે સ્ટેશનમાં રાખીશું તો અહીંયા રેલવે સ્ટેશનવાળું અહીંયા રેલવે સ્ટેશનમાં આવશે અને છેલ્લું પણ રેલવે સ્ટેશનમાં આવશે આ ડાઇનિંગ ટેબલ એ કિચન કિચનમાં જ આવશે અને ફ્લાવર એ ગાર્ડનમાં આવશે બરાબર હમ પછી રેલવે સ્ટેશન હવે રેલવે સ્ટેશનમાં ઇઝ અ ગાર્ડન હવે ઇઝ અ ગાર્ડન એ અહીંયા તો કિચન રેલવે સ્ટેશન છે તો અહીંયા ઇઝ જે રેલવે સ્ટેશન લખવાનું હોય પણ ધીસ ઇઝ અ ગાર્ડન તો ઇઝ અ ગાર્ડન એ ગાર્ડનમાં લખીશું પછી ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ધ ઇન ઇંગ્લિશ તો ટાઈમટેબલ હવે ટાઈમટેબલ ક્યાં લખવાનું છે આપણે એ અહીંયા રેલવે સ્ટેશનમાં આવશે રેલવે સ્ટેશન ટેબલ મતલબ તમારા સ્કૂલનું ટાઈમ ટેબલ નહીં અને ટ્રેન કઈ ટ્રેન કેટલા વાગે આવવાની છે ક્યારે ઉપડવાની છે એના વિશેનું જે બનાવેલું હોય ટાઈમ ટેબલ એ ઇંગ્લિશમાં લખેલું છે એમ કે છે તો એ રેલવે સ્ટેશનમાં આવશે ધ ડીશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ હવે ડાઇનિંગ ટેબલ ઉપર ડીશ પડેલી છે થાળીઓ આપણી એ પડેલી છે એ શેમાં આવશે કિચનમાં એ કિચનમાં લખીશું ધ પ્લાન્ટ્સ આર સ્મોલ પ્લાન્ટ્સ એટલે કે ઝાડ નાના નાના છોડ એ છોડ ઝાડ એ કેવા છે નાના છે એ ક્યાં આવશે ગાર્ડનમાં કેમકે એ બગીચામાં હોય બરાબર તો ત્રણ વસ્તુ ભેગી કરેલી છે અને અલગ અલગ લખવાની છે પહેલાંમાં છે તે ગાર્ડનનું તો પહેલાં પેલું અહીંયા આપણે અલગ અલગ બનાવવાના છે તો ગાર્ડન તો ગાર્ડનમાં પહેલાં પહેલું ધીસી જ ગાર્ડન બરાબર એ ક્યાંથી લઈશું અહીંયા લખ્યું છે એ લઈ લઈશું બરાબર પછી બીજું છે ધ ટ્રીઝ આર સેડી એ આર્યુ એ ટ્રી ટ્રી આર સેડી એ પણ ગાર્ડનમાં લખીશું પછી ફ્લાવર્સ આર બ્યુટીફુલ એ આર યુ ફ્લાવર્સ આર બ્યુટિફુલ એ પણ અહીંયા લખીશું એ જ રીતે એના પછી બીજું કયું આવશે દેખાય છે ક્યાંય હં તો પ્લાન્ટ્સ આર સ્મોલ બરાબર એ પણ ગાર્ડનમાં આવશે હવે કિચનની વાત કરે છે કિચનમાં શું આવશે પહેલાં પહેલું ધીસ ઇઝ અ કિચન બરાબર એ કિચન સોરી હં ધીસ ઇઝ અ કિચન તો કિચનનું લખી નાખીશું એક પછી બીજું બીજું આમાંથી કયું છે હં ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ એ પણ અહીંયા આવશે બરાબર પછી એના પછી આમાંથી ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ એ પણ કિચનમાં આવશે એ અહીંયા આવશે એ જ રીતે એના સિવાય બીજું અહીંયા દેખાય છે કોઈ નહીં બરાબર હં પછી અહીંયા નીચેનામાં હં તો ધ ડીસીસ આર ધ ઇઝ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ એ પણ કિચનમાં આવશે હવે એ જ રીતે રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશનમાં પહેલાં પહેલું કયું આવશે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન બરાબર પછી એના પછી આમાં ક્યાં રેલવે સ્ટેશનનું કયું કયું આવે છે આ આવે ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ એ આવશે પછી એના પછી આમાંથી હા પેસેન્જર આર ઓન ધ પ્લેટફોર્મ એ પણ આવશે એના પછી ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ એ આવશે બરાબર હા આ રીતે બનાવવાનું છે આ બધા ભેગા વાક્યો હતા એ આ રીતે અલગ પાડવાના રહેશે આ એક્ટિવિટી સમજાઈ ગઈ ને હા એના પછી એક્ટિવિટી એક્ટિવિટી સેવન એમાં આપ્યું છે નીચે ફાર્મનું ચિત્ર આપેલું છે તે જુઓ નીચે ફાર્મ ફાર્મ એટલે કે ખેતર ખેતરનું ચિત્ર આપેલું છે એ જોવાનું કહ્યું છે કે જુઓ આ ખેતરનું ચિત્ર દેખાય છે કે અહીંયા કૂવો છે અહીંયા એક સ્ત્રી એના માથા ઉપર બેડું લઈને જાય છે પછી અહીંયા ઝાડ છે એ ઝાડની નીચે બળદ છે અહીંયા ટ્રેક્ટર છે ટ્રેક્ટરની બાજુમાં છોકરા રમે છે આ બધું આખું ફાર્મ ખેતરનું ચિત્ર છે બરાબર હવે નીચે આપેલું છે ધીસ ઇઝ અ ફાર્મ એટલે કે આ ખેતર છે એની વાત કરી છે કે આ ખેતર છે ધેર ઇઝ અ કાટ ઇન ઇટ કાટ એટલે કે બળદગાડું દેખાય છે ત્યાં બળદગાડું ગાડું પણ છે એમ કે બરાબર પછી ધ બુલોક્સ આર એટલે કે બુલોક્સ આર્યા બળદ બળદ તો કે છે બુલોક્સ આર ખાલી જગ્યા ધ ટ્રીસ તો બુલોક્સ ટ્રીની ક્યાં છે નીચે બેઠા છે મતલબ અંડર ધ ટ્રી એ બુલોક્સ ક્યાં છે झाड़नी नीचे बैठा है मतलब अंडर द ट्री द वुमन हेज अ पोट एट के वुमन एट के स्त्री एनी पोटे क्या छे खाल जगह हर हेड तो क्या छे स्त्री ना माथा ऊपर छे तो पोट ऑन हर हेड के स्त्री ना माथा ऊपर पोट छे धेर आर मैंगोस खाल जगह ट्री तो

ધ બુલોક્સ આર એટલે કે બળદ છે ક્યાં છે તો ટ્રીની નીચે અંડર ધ ટ્રી ધ વુમેન હેર સ્પોર્ટ ક્યાં છે ઓન હર હેડ મતલબ તેના માથા ઉપર છે ધેર આર મેંગોઝ ક્યાં છે ઓન ધ ટ્રી ઝાડની ઉપર ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ ક્યાં ઊભા છે નિયર અટેક્ટ્રેક્ટરની બાજુમાં ઊભા છે બરાબર આ ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે પહેલામાં અહીંયા આવશે અંડર અહીંયા ઓન અને અહીંયા ઓન અહીંયા નિયર બરાબર હા હવે નીચે એક્ટિવિટી એટ તો એક્ટિવિટી એટમાં શું છે કે તમારા શિક્ષક તમારા વર્ગખંડની વસ્તુઓ બતાવતા જઈ અંદાજે પંદર વાક્યોમાં વર્ગખંડનું વર્ણન કરશે સાંભળો શિક્ષક તે વાંચ વાક્યો બોર્ડ પર લખશે તેમાંથી કોઈ પણ પાંચ વાક્યો અહીં લખો અને તમે લખેલા વાક્યો ક્લાસ સમક્ષ વાંચો હવે વાક્યો અહીંયા કેટલાક આપેલા છે આપણને શું કીધું છે કે વર્ગખંડની વસ્તુઓ બતાવવાના વર્ગખંડની આપણે વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ છે એના વિશેની ચર્ચા કરવાની છે એ વર્ગખંડની વસ્તુઓની ચર્ચા કરી અને એના વિશે તમારે વાક્યો બનાવવાના છે હવે પહેલાં પહેલું છે કે વર્ખંડમાં કઈ કઈ વસ્તુ હોય પહેલાં એ યાદ કરવાનું આપણે કે વર્ખંડમાં પહેલાંમાં પહેલું ધેર આર બેન્ચિસ ઓ ઇન ધ ક્લાસરૂમ ધેર આર બેન્ચિસ ઇન ધ ક્લાસરૂમ એટલે કે ક્લાસમાં બેન્ચિસ એટલે કે પાટલીઓ છે બરાબર પહેલું પછી બેન્ચિસ કેવી છે ધ ધન્ચિસ આર બ્રાઉન બેન્ચિસ બ્રાઉન કલરની છે પછી ધેર આર વન ડોર એટલે કે ત્યાં એક દરવાજો છે ક્લાસમાં એક દરવાજો છે પછી ધેર આર ટુ વિન્ડોઝ એટલે કે ક્લાસમાં ક્લાસરૂમમાં બે બારી છે ધેર ઇઝ અ બ્લેકબોર્ડ એક બ્લેકબોર્ડ છે એટલે કે ધેર ઇજ બે વસ્તુ આવે તો ધેર આર વપરાઈ જાય પણ એક વસ્તુ હોય કોઈ પણ એક વસ્તુ વિશે વાત કરી હોય તો ધેર ઇજ થઈ જાય બરાબર પછી બીજું આગળ લખીએ કે ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બોર્ડ જેમ આપણે હિતુના ક્લાસરૂમની આગળ વાત કરી હતી એ રીતે આપણે અહીંયા સેન્ટેન્સ બનાવવાના છે આપણી રીતે આપણા ક્લાસના હોય એવા સેન્ટેન્સ આપણે અહીંયા બનાવવાના છે ધેર આર બુક્સ ઇન ધ કપબોર્ડ પછી ધેર ઇઝ અ ટેબલ નિયર ધ બ્લેકબોર્ડ આપણી જાતે થાવે એવા વાક્યો બનાવવાના છે જેમ હિતુના ક્લાસરૂમનું વર્ણન કર્યું એવું આપણા ક્લાસનું અહીંયા વર્ણન કરવાનું છે કે ધેર આર બેન્ચિસ ઇન ધ ક્લાસરૂમ પછી બેન્ચિસ આર બેન્ચિસ આર કેવો કલર છે એનો બ્રાઉન ધેર ઇઝ વન ડોર ધેર ધેર આર ટુ વિન્ડોઝ પછી ધેર ઇઝ અ બ્લેક બોર્ડ ધેર ઇઝ કપ બોર્ડ નિયર ધ બ્લેક બોર્ડ તમારી રીતે આમાં જેમ આગળ હિતુના ક્લાસરૂમનું વર્ણન કર્યું હતું એ રીતે તમારા ક્લાસરૂમનું અહીંયા જેટલા ફાવે એટલા સેન્ટેન્સ બનાવવાના છે લખવાના છે બરાબર હા હવે લેસનમાં એક્ટિવિટી સિક્સ એમાં આ રીતે ત્રણે ત્રણ જે છે એના આ રીતે અલગ પાડવાના છે ત્રણે ત્રણને જે ભેગા લખેલા છે એને અહીંયા અલગ પાડવાના છે પછી એક્ટિવિટી સેવન એક્ટિવિટી સેવનમાં શું કરવાનું છે કે આ ખાલી જગ્યાઓ આ રીતે પેરેગ્રાફ લખવાનો છે ને આ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે અને એક્ટિવિટી એઇટ એમાં સેન્ટેન્સ આપણે જે હમણાં બોલ્યા વાક્ય જેમ હિતુના ક્લાસરૂમનું વર્ણન કર્યું હતું એમ આપણા ક્લાસરૂમનું વર્ણન કરીને અહીંયા વાક્યો તમને ફાવે એટલા બનાવવાના છે બરાબર ચલો આટલું એક્ટિવિટી છ એક્ટિવિટી સેવન અને એક્ટિવિટી એટ એટલું લેસનમાં કમ્પ્લીટ સારા અક્ષરે વ્યવસ્થિત લખી લેવું આવજો